चुंबक तरफ आकर
શોધવા માટે આપણે એક ટેબલ આપેલું છે. આપણે શું કરવાનું છે, વસ્તુ લેવાની છે તમારે, ત્યારબાદ આપણે આપણે ચુંબક લેવાનું છે અને વસ્તુને એની તરફ નજીક લાવીને જોવાનું છે. વસ્તુ ચોટી જાય તો એ શું દર્શાવે છે, ચુંબક છે. જો ના ચોટે તો એ ચુંબક નથી, અથવા તો એ વસ્તુ લોખંડી બનેલી નથી. હવે આ વસ્તુ જે પદાર્થોમાંથી બનેલી હોય તેની યાદી બનાવો. ચુંબક તરફ આકર્ષાતી હોય તે વસ્તુઓમાં શું કોઈ પદાર્થ સામાન્ય છે એ આપણે આમાં નોંધવાનું છે. તો કોષ્ટક જુઓ, આપણે કોષ્ટકમાં શું આપેલું છે, પહેલી જે કોલમ છે એમાં આપેલું છે વસ્તુનું નામ, ત્યારબાદ છે એ આપણે જોઈ લઈએ. બીજા કોલમમાં છે વસ્તુ જે પદાર્થથી બનેલી હોય તેનું નામ, કાપડ, પ્લાસ્ટિક, એલ્યુમિનિયમ, લાકડું, કાચ, લોખંડ અથવા અન્ય કોઈ વસ્તુ. જેમ કે હું શું લઉં, જેમ કે મેં એક વસ્તુ આપણે કીધી વસ્તુનું નામ, તો હું લઉં ડસ્ટર. ડસ્ટર લીધું પછી બીજા કોલમમાં શું છે, આ વસ્તુ શેની બનેલી છે, જેમ કે આ ઉપરનું પડ પ્લાસ્ટિકનું છે, તો હું કહીશ આ વસ્તુ બનેલી છે પ્લાસ્ટિકની. હવે આપણે શું કરવાનું છે, ચુંબક લેવાનું છે અને બંનેને ચોંટાડવાનું છે. ચોંટશે બંને વસ્તુઓ નહીં ચોંટે, કેમ કે આ વસ્તુ લોખંડની નથી. સામેની વસ્તુ શેની હોવી જોઈએ, લોખંડની હોવી જોઈએ, તો એમાં એ વસ્તુ ચોંટશે, આમાં આકર્ષણ નહીં થાય, કેમ કે આ પ્લાસ્ટિકનું બનેલું છે પ્લાસ્ટર. એવી રીતે આપણને એમાં ટેબલમાં આપેલું છે. પહેલું છે લોખંડનો ઘોડો, લોખંડનો ઘોડો હોય એ લેવાનો છે. એ શેનો બનેલો હોય, લોખંડનો બનેલો હોય. તો મેગ્નેટ લાકડી અથવા ચુંબક વડે આકર્ષણ થશે, એમાં થશે, કેમ કે લોખંડનો ઘોડો લોખંડનો છે અને આ ચુંબક બંને આકર્ષણ પામશે, એટલે આપણે એ કોઠામાં આવશે. હા, બીજું આપણે આપી છે માપપટ્ટી. જે આપણી માપપટ્ટી હોય છે, આપણે જોડે સ્કેલ હોય છે, કંપાસ બોક્સ, આપણી ફૂટપટ્ટી, એ શેનું હોય છે, પ્લાસ્ટિકની બનેલી હોય છે. તો વસ્તુમાં આવી ગયું પ્લાસ્ટિક, જેની બનેલી હોય પ્લાસ્ટિક, અને ચુંબક વડે આકર્ષણ પામશે નહીં પામે, કેમ કે પ્લાસ્ટિક છે. હવે બૂટ લઈશું આપણે વસ્તુમાં, તો બૂટ સારા બનેલા હોય ચામડા, ચામડા આકર્ષણ પામે, ચુંબક વડે ના પામે. હવે એનાથી આપણે લઈશું એક અલગ લોખંડની ખીલી. લોખંડની ખીલી સારી બનેલી હોય છે, લોખંડની બનેલી હોય છે, ચુંબક વડે આકર્ષણ પામશે, હા એ લોખંડ છે, તો આપણે એમાં લખીશું હા. પછી આપણે લઈશું એક દોરી, દોરી હોય છે કપડાં સીવવાની, આપણે કપડાં સીવી દોરીથી, એ દોરી લઈશું, શેની બનેલી હોય છે, સૂતરની બનેલી હોય છે. તો સૂતર દોરી એ આપણા ચુંબકને આકર્ષણ પામશે નહીં પામે, ત્યાં એમાં આવશે ના. હવે આપણે જોવાનું છે આપણે ચુંબકીય પદાર્થો અને બિન ચુંબકીય પદાર્થોની આપણે વ્યાખ્યા જોવાની છે. આપણે સાધનો તો લીધા, બહુ બધા અલગ અલગ લીધું, આપણે લોખંડનો ઘોડો, માપટ્ટી, બૂટ, આ બધું લીધું આપણે. તો આ બધા પદાર્થો થઈ ગયા, આપણે જોયું કોઈમાં ચુંબક વડે આકર્ષણ પામે છે તો કોઈ નથી પામતા. તો એવા કયા પદાર્થો છે જે આકર્ષણ નથી પામતા એને શું કહીશું, અને કયા પદાર્થો આકર્ષણ પામે છે આપણે એને શું કહીશું, એનો આપણે વ્યાખ્યા જોઈએ. આપણે સમજીએ છીએ કે ચુંબક કેટલાક પદાર્થોને આકર્ષે છે. આપણને ખબર છે ચુંબક કેટલાક અમુક પદાર્થોને આકર્ષે છે, જ્યારે કેટલાક પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી. અમુક પદાર્થો કેવા હોય, ચુંબક તરફ ના આકર્ષાય, તે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તે ચુંબકીય પદાર્થો છે. શું, જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેને આપણે કહીશું ચુંબકીય પદાર્થો. આ પદાર્થો ચુંબક તરફ આકર્ષાય, ચુંબકીય પદાર્થો ચુંબક તરફ આકર્ષાશે. જ્યારે બિન ચુંબકીય પદાર્થો એમાં શું આવશે એની પણ વ્યાખ્યા જોઈ લઈએ. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી, તો જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને આપણે કહીશું બિન ચુંબકીય પદાર્થો. આપણે આ વ્યાખ્યાઓ અને લખવાની છે નોટબુકમાં. ચુંબકીય પદાર્થો આપણે હેડિંગ આપીશું, એમાં લખીશું જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને આપણે કહીશું ચુંબકીય પદાર્થો, અને જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાતા નથી તેને આપણે કહીશું બિન ચુંબકીય પદાર્થો. તો હવે ચુંબકીય પદાર્થમાં આપણા એક્ઝામ્પલ કયા આવશે, તો જોઈએ. એક તો આપણને ખબર છે લોખંડ એ મેઇન વસ્તુ છે જે ચુંબક તરફ આકર્ષાય છે, પણ એના સિવાય પણ બે વસ્તુ હજી આવે છે, લોખંડ અને કોબાલ્ટ. આપણે આના ઉદાહરણ શું લખીશું, પહેલા તો લોખંડ આવશે, બીજું આવશે નિકલ, અને ત્રીજું આવશે કોબાલ્ટ. આ ત્રણ
પદાર્થો બાદ જે જોવા વડે આકર્ષાય છે. ત્યારબાદ બિનચુંબકીય તો આપણને ખબર જ છે, પ્લાસ્ટિક આવે, પછી રબર આવે, સૂતર આવે, દોરી આવે, આ બધા થશે આપણા બિનચુંબકીય પદાર્થો. એના પણ ઉદાહરણ લખી લઈએ આપણે. આવું બિનચુંબકીયમાં પહેલું તો આવશે પ્લાસ્ટિક, પછી આવશે રબર અને દોરી. આ બધા આવશે, બીજા પણ લખી શકીએ આપણે, આટલા પણ ચાલે. આ બધા આવશે બિનચુંબકીયના ઉદાહરણ. આ છે ચુંબકીયના ઉદાહરણ, આ છે બિનચુંબકીયના ઉદાહરણ. ચાલો હવે આપણે જોવાનું છે ત્યાર પર પ્રવૃત્તિ ત્રણ. પ્રવૃત્તિ ત્રણ શું આપણે આપ્યું છે એ જોઈશું. આપણે શું કરવાનું છે, એક ચુંબક લેવાનું છે, એ કોઈ ચુંબકને રેતી કે માટીમાં ઘસો. હવે આપણે પ્રવૃત્તિ ત્રણ. કેટલા લોખંડના કણો છે
तो आप ट्राई कर सकी जरूर थी अपने आ टेबल करवानो छे बताए आओ होमवर्क में चेक कर जारे पण तमे स्कूले आवशो त्यारे बताए त्रण जग्याने आ माटी लेवानी छे अने चुंबक में घसीने जोवानुं छे कि तेमां लोखंडना केटला रजकणो आवेला छे। हवे आपणे जोईशुं चुंबकना ध्रुव। आपणे चुंबक विशे तो भणी गया, तो चुंबकमां कया कया ध्रुवो होय छे ए पण आपणे जोवानुं छे। चुंबकना ध्रुवना स्थान तमे नक्की करी शको। आ बधा शुं थया
ચુંબકના ધ્રુવો એ જ્યાં વધારે લોખંડી રચના છટી જાય એને આપણે કહીશું ચુંબકના ધ્રુવો આ ચુંબક ધ્રુવ કહેવાશે આ જગ્યા છટી અને આપણે ચુંબકના ધ્રુવો કહીશું આ જગ્યા છટી ગયા એને પણ આપણે કહીશું ચુંબકના ધ્રુવો જ્યાં ચુંબકના ધ્રુવો હોય એ જગ્યાએ લોખંડની રચકળો વધારે ચોટે આ આપણને ખબર પડી હતી કે ચુંબકના ધ્રુવો કઈ રીતે હોય